ઓખાહરણનું કથા સાર આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો દૈત્યરાજ રાજાનો પુત્ર બાણાસુર તપવડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે પણ ત્યાં સુધી તું રાહ જો ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘેર આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ શિરચ્છેદ અને પુત્રીનો ડરને કારણે છુપાઈ જવાની કથા છે આ પુત્રી તે ઓખા જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા દૈત્યવંશમાં જન્મનો શાપ મળે છે અંતે ઓખાની કાકલુદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તપશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે આ ઓખા દૈત્યરાજ બાણસોને ત્યાં પુનઃ જન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણસોને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે તારા બાહુઓ છેદા છે ઓખાને કદી પરણાવી જ નહીં તેવો સંકલ્પ સાથે તેને કન્યા ચિત્રલેખા સાથે એક દંડિયા મહેલમાં સગડી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે ઓખા યુવાનીમાં આવે છે સ્વપ્નમાં પોતાના ધનારપતિનું દર્શન કરે છે ચિત્રલેખા આજે ચિત્રકલામાં પ્રવીણ છે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરતાના ઓકાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાં માહેથી રાજકુમાર અનિરુદ્ધનો ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાને ઓરડે આવે છે ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે જાણ થતાં બાણાસુર કાળજાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પાડે છે અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવી છે શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે અંતે સૌ સારાવાના થાય છે બાણાસુરનો માંગ ભાંગે છે કૃષ્ણ શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગ્રહ સંસાર માંડે છે આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે ઓખાહરણ સ્તુતિ એક નામ મજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપન્યો તાતતણો ઉપદેશ માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરી જુગપુ તરસેવ સિંદુરે શણગાર સજ્યાને કંડે પુષ્પનહાર આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર પહેલા કરમાં ઝડક મંડળ બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રેજપ માળ ચાલો સહિયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય મોટા લીજે મોદિક લાગીએ શંભુ સુતને પાય એવા દેવ સા ચામુની વાજા પૂરે મનની આશ બેઉ કરજોડી કહેજન વૈષ્ણવદાસ તણોજે દાસ કડવું એક આદિશક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરીનર મુનિજન સર્વકળાણા તું કોણે ન કણાણી તારું વર્ણન કોઈ પેરે કરીએ રસના એક સહસા શેષ નાગને તોય ન પામ્યો શેષ જુજલા રૂપ ધરે જુગદંબા રહી નવખંડે વ્યાપી

સોડે શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી ખીર ખાંડ મધ સર્કરા આરોગો અંબા માય અગર કપૂરે તારી કરું આરતી સેવકજન શીરનમાય તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિદેવા સકલ વિશ્વમાં તું છે માતા કરું તારી સેવા માના શરણ થયા પ્રતિપાલ પહોંચી મનને આશ

ભૂતનો ભણકારો તેને ન આવી સ્વપ્નામાય પરીક્ષિત પૂછે કહો ને શુકજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય પ્રથમથી તે નવમે સુધી કહ્યા મને નવસ્કંદ હવે દશમની કહો કથા જેમ ઉપજે આનંદ હરિયે વૃંદાવનમાં લીલા કીદી વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી સહસ્ત્ર સોળસરાણી તેમાં અષ્ટકરી પચરાણી તેમાં વળા જે રૂક્ષમણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનિરુદ્ધથી કહિયે કથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી છે તન મરીચિના સતત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન ભક્ત પ્રહલાદ તેને વહલા શ્રી ભગવંત નો પ્રહલાદનોસત વીરોચન બળીરાય તેનો તન બળીતણોસત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યો વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાએ શુક્ર વાણી બોલ્યા તું સાંભળ ને જગરાય ત્રણ લોક માં ભોળા શંભુ આ પશે વરદાન માં જય તપ કરો આ રાધો શિવ ભગવાન રે કડું ત્રીજું રાય તપ કરવાને જાય રે એ તો આવ્યો મધુવન માય રે કીધું નિમજ્જન સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠો છે આસન વાળી રે કર જમણામાં જપ માળા ઝાલી રે માળા ગાલ્યા સુગ્રીયે કાન રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિરવાસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત થયું રે મહાતપીઓ કે મે નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતી બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયાએ રે એક અસુર મહાતપ સાથે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેના બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે તમે કહો તો વરદાન આપુ રે કહો તો પુત્ર કરીને સ્થાપુ રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો શિલ્પાણી રે દૂધ પાઈને ઉછીરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપરે ભેદભમાં ગદનો લયો રે વરદાન પામીને પૂંઠર થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે માટે શી સિકામણ દીજે રે બોળા રૂડું ગમે તે કીજે રે વરતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયાય રે સેવા કરી ચડાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચડાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે જે કોઈ ચડાવે બિલપત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરી વગાડે ગાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપતા નવરાખીએ વારી રે હું તો ભોળાનાથ કહેવાઉ રે હવે કપટીનાથ કેમ થાઉં રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર શિર હાથ રે તું તો જાગે બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો શોણિતપુરનું રાજ રે શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકો એવો કીજે રે દસ સહસ્ત્ર હસ્તી બળ દીજે રે અસ્તુ કહીને શિવે વર આપ્યો રે બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે કળવું ચોથું વરદાન પામી વળિયો બાણાસુર શોણિતપુરમાં જાય વનમાં વસી પશુરે પંખી તે લાગ્યા બી વાય કાંઈ નવ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણેઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગ લોક જીતી ચાલ્યો તેની વાર દેશ દેશના નાઠા જાય સૂરજે વળતી સાંગ આપી બાણતણા કરમાય જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુન પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમેરાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે જોદો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદવાણી બોલ્યા તું સુણબાણા સુરરાય જેને તુજને હાથ આપ્યા તે શિવ કર સંગ્રામ કડવું પાંચમું કૈલાશ પર્વત જયરા જાય ભીડી મોટી બાત જળમાં હિ જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય એને સમય ઉમિયાજી મનમાં લાગ્યા બીવાય જૈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય શાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુરરાય શોણિતપુરને રાજુ આપ્યું ઉપર કર હજાર વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણ બે વડીએ આપ આવ્યા મારી નજરે ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આતજરે કડવું છઠ્ઠું તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક તે તો સ્વામી કેમ કહું હું જાણું ચિંતા મુજને થાય લે બાણાસુર જાહું આપું એક આધ જાય જ્યારે એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય રુધિરદણો વરસાદ વરસશે તારા નગર મોજાર ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળિયો બાણાસુર શોણિતપુરમાં જાય એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમયે ઉમિયાએ માંડ્યું હતી ગણોરદન અહો શિવજી અહો શિવજી જન્મારો કેમ થાય મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય વાણી બોલ્યા લે આ મારું વરદાન તું એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય ઉમિયાજી ના બેઠા વિચાર્યું મનમાય શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અડગડ્યું રૂપ હાથ ચરણને ઘૂંચણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ શોભા તેની શું કહું કંઠે ગુગરમાળ પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રે જપમાળ ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ગઢળી કન્યા રૂપ શોભા તેની શી કહો શુકદેવજી કહે સૂણભો સેંથો ટીલડી રાખડી અંબોળી વાંકી મોડ કંટક પોળ અને કામની તેડે મોળા મોડ કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભાત કંકુ પળો નાણાં છડીતે આપ્યો લઈને હાથ પરીક્ષિતને સુખદેવ કહે કુંવરી કન્યા જે હરે બાળકો બે પ્રગટાવ્યા તે હરે કણુ સાતમો દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા ગયા શિવ છે જ્યાંય નારદ ચાલી આવ્યા મધુવન તથખેયો ઓરે શિવજી ઓરે શિવજી નફટુંડીયો વનવગડામાં ભમતા હિંડો માથે ગાલો ધૂળ આ ધનતુરો વિજ્યા ચાવો કરમાલ્યો ત્રિષુળ તમે રે વનમાં તપ કરો ને ગેર ચાલ્યું ગરસૂત્ર તમો વિના તો ઉમિયા ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવડ્યા કૈલાસ જોવા જાય ગણપતિવાણી બોલ્યા આડી ધરી ચેષ્ટિક અલ્યા જટિલ જોગી ભષ્મ અંગે દિશંતો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ વચન એવું સાંભળીને કોપિયા શિવરાય લાતુ ગઢડા પાટુ મૂકી આવ્યા ઘરની માય ગણપતિનો ગદડો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખડ ભળવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપિયાને ચડી મનમાં રીસ કોપ કરીને ત્રિશુળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ માક્ષરવદી ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત તે દહાડેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો જોઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ગરમાઈ લવણ કોટડીમાં જઈને પેટી મનમાં વિચારી ભાઈના કટકા કીધા મન માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને જબક્યા ઉમિયા મન નેત્ર ઉગાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આક ભાંગ દ તૂરો ચાવો નફટ ભુંડી ટેઓ નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે બે બાળક મે લ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે છાની રહે તું પાપણી મે જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂટી ખાધું મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ વચન એવું સાંભળીને ઉમિયાજીને ઊઠી જવાડ કાલે તમો કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી કડવું આઠમું વાળી વિના જુરે વેલડી વાછરૂ વિના જુરે ગાય બાંધવ વિના ઝૂરે બેનડી પુત્ર વિના ઝૂરે માય ધન ધાન્ય અને પુત્ર પુત્ર જ આગેવાન જે ગેર પુત્રના નીપજ્યો તેના સોના બળે મસાણ પુત્ર વિનાગર ઘર પાંજરું વન ઊંભે અગ્નિ બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી પામીશ બોલો હો બાળા રે હો ગણપત બોલો હો બાળા ઉમિયાજી કરે છે રુદન હો ગણપત શિવ સાને માર્યો મારો તન હો ગણપત શિવ પુત્ર વિનાની માય હો ગણપત તેને સંપત્તિ પાઘેર જાય હો ગણપત તે તરણાથી હળવી થાય હો ગણપત ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપત મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત પેલા નારદિયાનું કામ હો ગણપત જૂઠા બોલો છો એનું નામ હો ગણપત એણે વાત કરી સર્વજૂઠી હો ગણપત હું તો તપથી આવ્યો ઊઠી હો ગણપત મેં તો માર્યો તમારો તન હો ગણપત આ ઊંઘ્યો શો દન હો ગણપત નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય હસ્તી એક મળ્યો આ રગમાં તે શીરે કીધો ગાય ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન દેવમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વે મેણો દેશે ધન પાર્વતીની કુખ કડું નમો રૂપ ગુણને વાદ પાડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બે સણા પછી રૂપને કર્યા જુહાર રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અદ્ભુત ચતુરાય દીદી જે ચારણા વળી કોય રજપૂત પુન્ય વિનાધન કયા કામકો ઉદક સ્વરૂપસમું પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સૌની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જાતા વાટ પંચવદનના દહેરામાય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મોજને પૂજે તો સર્વે મિથ્યા થાય સાને કાજે રૂએ પાર્વતી શાને લોચન છોડે જેને ગેરવિવાહ વાજન હશે ત્યાં બિસ્સે ઘીને ગોળ રે કડવું અગિયારો ઓકા કહી ઉમિયા એ સાદ કર્યા બે ચાર ત્યારે ઓકા આવી ઊભી નિસરીને ઓરડી બહાર મરાવી ભાઈને તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે સુધા મને ન કહી તારું અંગ ગડજો લુણે ગઢજો કાય દૈત્યના કુડમાં અવતર જે એની પેરે બોલ્યા માય ઓખા બાઈ થરથર ધ્રુજ્યા એ તો વાત અટંક અપરાધ પાકે માતા મારી આવડો દંડ ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્યકુળમાં અવતર જે દેવ વરી કોઈ જાય ચૈત્રના મહિનામાં બાઈ તારો રે મહિમાય હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્ર માસના ત્રીસ દહાડા અન્ન અલુણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દહાડા પાછલા કહેવાય પાંચ દિવસ જો ન પડે તો ત્રણ દિવસ વિશેક ત્રણ દિવસ ન થાય તો કરવો દિવસે એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સૃજન અલવણ ખાય ને અવની સુએ વળી એક ઉજ્જવળ અન્ન દેહરક્ષણ દાન કરવું લવણ કેરું જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજપાસ ગૌરે કરીને પુત્રી મારી પૂરી મનની આસ સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રહાર હવે બાણાસુરની શીગત થઈ તેનો કહો વિસ્તાર કહું વિસ્તાર એનો શૂણી રાજા નિર્ધાર રે હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિત પૂર્મો જાર રે કડવું બારવું રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાણી નિત્ય પડી રજ વાળીને કર્યું જગજમાળ બાણાસુરને બારણી રાય મેળીએથી હેઠો ઉતર્યો થયો પ્રતકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર રાય બાણાસુર વળતી વધે મનમાં પામી દુઃખ મોજને દેખીને કેમ ફેરવ્યું રે મુખ બાણાસુર ત્યાં ચંડારણી વળતી વધે સાંભળીએ રાય તમો ઉચ્ચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય બાણાસુર ત્યારે બાણાસુર વળતી વધે સાંભળ રહી ચંડારણી સાચુ રે બોલને કામની કરું બેકકડાય બાણાસુર ત્યારે ચંડાણની વળતી વધે સાંભળો રાજન સાચું બોલું જેવો ઘટે તેવો દંડ દેજો દંડ બાણાસુર પ્રાતકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન તમારે કાંઈ છોડું નથી સાંભળો હો રાજન બાણાસુર કળું તેરમું ચંડાળ તો કોઈ એક નથી રાય દશ વિદના કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી ન વનાયે બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનો ધન ખાય ત્રીજો ચંડાળ જેને કહીએ દુબે માતા પિતાય ચોથો ચંડાળ તેને કહીએ હવે હરે પાર કિનાર પાંચમો ચંડાળ તેને કહીએ પરદારા સુખાય છઠ્ઠો ચંડાળ તેને કહીએ હરે પાર કુ સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન આઠમો ચંડાળ તેને કહીએ કર્માયુવદન નવમો ચંડાળ તેને કહીએ નહીં નહિત કે તન કળું ચદમો બળ્યો બાણા સુરરાય પુત્ર માગવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય એક હજાર હાથે તાળી પાડી તવ રિજ્યા શ્રી મહાદેવ આપોને આપો શિવજી પુત્ર એક તતખ્યો ચિત્ર કોપ લહીયાને તેડ્યા કર્મતણા જોનાર પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર તારા પેટે એક જ હતો લાડકવાયો બાણ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભોપાળ બાણામાં જમવા આવ્યો વેગેતારો બાળ માટીવાળા હાથ હતા બાળકને તહેવાર ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો કાંઈ તાતરે તુજને પુત્ર વાલો નથી વાંજો રહેજે જન્મ સાત રે